દરજી ખબર છે, ટેલર. હવે આવે છે તમારા ઘરમાં કોઈ દરજી બરજી આવે છે? અમે નાના હતા ને, અમારા ઘરમાં દરજી બેસતો અને એ મહિના સુધી બધાને કપડા સીવતો. હવે તો બધું રેડી, દરજીને જોજો, એકનું એક કપડું એક વાર નહીં માપે. કેટલી વાર માપશે? બે વાર. એમાંથી શીખો કે બોલતા પહેલા તોલવાનું. તોલ મોલ કે, એક સિરિયલ આવતી હતી, તોલ મોલ કે બોલ, બોલતા પહેલા તોલો, બોલો પણ તોલો, ઇન્સ્ટન્ટ. ઘરમાં કંઈક જોયું એટલે ફટાક દઈને તૂટી પડવાનું, કાંઈ પૂછવાનું જ નહીં આગળ પાછળનું. એક બાપ ઓફિસથી ઘરે આવે ને, પાર્કિંગની અંદર ગાડી હતી ને, ગાડીમાં એક છોકરો, એનો છોકરો પથ્થરથી લીટા કરી રહ્યો હતો. જેવા લીટા, નવી જ કાર, અને બાપ છોકરા પર તૂટી પડ્યો. છોકરાની આંગળીના ફ્રેક્ચર થઈ ગયા, એડમિટ કર્યો. બાપ પોતે જ હોસ્પિટલમાં લઈ ગયો, ઓપરેશન થઈ ગયું. પછી બાપ દીકરાની બાજુમાં બેઠા છે. છોકરો પૂછે છે, પપ્પા મારી આંગળી પહેલા જેવી સાજી તો થઈ જશે ને? બાપની આંખમાં આંસુ આવ્યા કે ઉતાવળમાં મેં આ છોકરાને કેવો ઢીબી નાખ્યો. બાપ ગયો પોતાની કાર પાસે, લાકડી લીધી અને એણે કાર ઉપર જ લાકડી મારવાની શરૂ કરી. જ્યાં એક બે લાકડી પડી તેની કાચ ઉપર નજર ગઈ. જે કાચ ઉપર છોકરો પથ્થરથી લખતો હતો એ કાચ ઉપર નજર ગઈ અને કાચ ઉપર છોકરાએ પથ્થરથી લખ્યું હતું, આઈ લવ માય ડેડી. અને બાપ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. સ્ટોરી એમ કહે છે કે ઘરે ગયો, રૂમ બંધ કર્યું, પંખામાં ફાંસો લગાવી બાપે આપઘાત કરી. મારા દીકરાએ મારા માટે આટલો પ્રેમ કર્યો અને મેં એ છોકરાને લાકડીએ લાકડીએ ઢીબી નાખ્યો. તમારા ઘરમાં 20 વર્ષથી નોકરી કરતો નોકર હોય કે નોકરાણી હોય, એક દિવસ પણ એણે ચોરી નથી કરી. તમે પણ કીધું હોય કે અમારો આ એટલો બધો નીતિમાન છે, આખું ઘર એને સોંપીને જઈએ ને તો પણ અમારે ચિંતા નહીં કરવાની. બન્યું એવું, જે દિવસે તમે કીધું એ જ દિવસે તમે જ્યારે ઘરમાં પગ મૂક્યો ત્યારે તમારા ખિસ્સામાંથી પાઉચ બહાર કાઢી પૈસા કાઢી રહી છે, એ વખતે તમને શું વિચાર આવે? વીસ વર્ષમાં એક રૂપિયો નથી લીધો અને આજે તમારા પાઉચમાંથી રૂપિયા કાઢી રહી છે, શું વિચાર આવે? આ એપ્લાય કર્યો છે ને આ ગુણ સહિષ્ણુતાનો, તો તમે ઉશ્કેરાઈ નહીં જાઓ, એને લેવા દેશો શાંતિથી. પછી એને સાંજ પડે શાંતિથી પૂછશો, 20 વર્ષમાં તે ક્યારેય મારા કપડાને હાથ નથી લગાડ્યો, મારા પાઉચમાં ક્યારેય નજર નથી નાખી. આજે મેં તને જોયું છે, નક્કી તને કંઈ કામ પડ્યું હશે તો જ તે આવું કર્યું હશે. બોલ, શું કામ પડ્યું છે? તે કેટલા લીધા? હજી જો ખૂટતા હોય તો મેં કે હું તને આપું. મારે તમને પૂછવું છે, જિંદગીમાં તમને પૂછ્યા વગર ક્યારે તમારા પાઉચને હવે હાથ લગાડશે ખરી? ઇન્ટોલરન્ટ, તૂટી પડો. અને બીજી વાત, ક્યારેક જરૂર નથી તમારા ભાઈએ પણ તમારા પાઉચમાંથી લીધા હોય, તમારા પપ્પાએ પણ લીધા હોય, તમને ખબર નથી કોણે લીધા. સૌથી પહેલો ડાઉટ તમને કોના પર છે? માણસ પર, સ્ટાફ પર. એટલે હલકું લોહી, હવાલદાર. ઇન્ટોલરન્ટ યાદ રાખજો. આપણી માનસિકતા એવી છે કે આપણને ધર્મનું ફળ ઇન્સ્ટન્ટ જોઈએ છે. મારા સાહેબ, હું ભંડારમાં 10 ની નોટ નાખું અને ખિસ્સામાંથી 100 ની નોટ નીકળે તો આપણે માનીએ? હું સામાયિક કરું, પણ સામાયિક ઊંચું કરું ને એટલે 1000 ની નોટ નીકળવી જોઈએ. તમે કયો એટલા સામાયિક આપણે કરીએ? હું એમ કહું કે 92 કરોડ 59 લાખ 25 હજાર 925 પલ્લ્યોપમ દેવતાનું આયુષ્ય એક સામાયિકથી બંધાય છે.
તમે એક સામાયિક કરો ને એટલે 92,59,25,000, એટલે કે 925 925 925, અને જો જુદું કરો તો 92,59,25,925 પલ્યોપમ, એક પલ્યોપમ એટલે અસંખ્ય વર્ષ, તો આટલા વર્ષનું આયુષ્ય દેવતાનું બંધાય. એ બધું આપણને કાંઈ ન સમજાય, આપણે આમ ઊંચું કરીએ ને એક મિનિટ. મોદીના રાજમાં 1,000 નથી તો 2 નહીં નોટ કાઢો ઇન્સ્ટન્ટ.